नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष दलसाणिया निरंजन स्कूल में आपनु हार्दिक स्वागत करू छू। हवे आपणे रीड टू यूनिट थ्री में छे, अलग अलग छे, आपणे एक्सरसाइज छे ई जोईए छे, जेमा अलग अलग प्रकारनी आपणे लास्ट लेक्चर में पण एक्सरसाइज छे जोईए, अने आ लेक्चर में पण आपणे अमुक एक्सरसाइजो जोईए छे जे तमने तनावमांथी मुक्त राखशे। तो अहीं एक्सरसाइजनुं नाम छे तो क्राउन पुल। आ शोर्ट नोट माटे पण पूछाई शके छे, एटले एना माटे पण खास अगत्यनी छे, एटले खास ध्यान राखजो। बराबर, नीचे जो आपणे आ वखते तेनुं गुजराती छे आपेलुं ज छे, बराबर, एटले तमने ट्रांसलेशनमां पण प्रॉब्लम्स न पड़े। वेन वी ब्रीथ, ब्रीथ करवुं एटले श्वास लेवो। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુમેન્ટ, માઇક્રોસ્કોપિકનો મિનિંગ થાય એકદમ સૂક્ષ્મ હલનચલન ઓફ ધ ક્રેનિયલ બોન્સ, એટલે કે ખોપરીના હાડકા, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે। अपना खोपरी अंदर पण शुं आवेलुं छे, हाडका आवेला छे, अने हाडकामां पण हलनचलन थातुं होय छे। विच इन टर्न अलाउ द कैरेबल स्पिनल फ्लूइड टू मूव फ्रीली थ्रू द स्पिनल कॉलम। विच इन टर्न अलाउ कैरेबल स्पिनल फ्लूइड, एटले के પ્રવાહી, એક પ્રકારનું જે મગજની અંદર જે પ્રવાહી આવેલું હોય એને શું કહેવાય, કેરેબલ સ્પિનલ ફ્લુઇડ, ટુ મૂવ ફ્રીલી એટલે મુક્ત રીતે વહેવા આવે છે થ્રુ ધ સ્પિનલ કોલમ, સ્પિનલ કોલમ એન્ડ સ્કલ। સ્પિનલ કોલમ નો મિનિંગ થાય કે જે કરોડરજ્જુ છે એને સ્પિનલ કોલમ કહેવાય, એન્ડ સ્કલ એટલે ખોપરી, કે જે માથામાં રહેલા પ્રવાહીને કરોડરજ્જુ અને ખોપરી વચ્ચે મુક્તપણે વહેવા માટે અનુકૂળતા આપે છે। એટલે કે કરોડરજ્જુ અને બીજું શું આવશે એમાં, ખોપરીના હાડકા। વેન ટેન્સ્ડ ઓર અપસેટ, ટેન્સ એટલે તંગ હોવું અથવા અસ્વસ્થ હોવું, કે જ્યારે આપણે ટેન્શનમાં ચિંતામાં હોઈએ અથવા તો અસ્વસ્થ હોઈએ, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને આપણે ઊંડેથી શ્વાસ લેતા નથી, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ અ સ્લાઇટલી સ્ટક। આના પરિણામે સ્કલ બિકમિંગ અ સ્લાઇટલી સ્ટક, સ્ટક એટલે ચોટી જવું, સ્ટકનો મિનિંગ શું થાય, ચોટી જવું અથવા અટવાઈ જવું ટુગેધર, જેથી ખોપરીના હાડકા એકબીજા સાથે અટવાઈ જાય છે, સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, તેથી આ પ્રવાહી છે એ ચોક્કસ રીતે સર્ક્યુલેટ કરવું એટલે ફેરવાવું, ફેલાવવું, અહીંયા ફેલાવવું મિનિંગ લઈ ગયું, બાકી સર્ક્યુલેટ કરવું એટલે પરિભ્રમણ કરવું, જેથી પ્રવાહી છે એ ચોક્કસ રીતે પરિભ્રમણ કરી શકતું નથી, કારણ કે હાડકા છે ચોટી જાય, ચોટી જાય એટલે મગજની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહી ચોક્કસ હલનચલન ન કરી શકે। ધ ક્રાઉન ફૂલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ કેરેબલ સ્પિનલ ફ્લુઇડ ઇન ધ પોઝિટિવ વે, પોઝિટિવ વે એટલે એનો મિનિંગ થાય હકારાત્મક, કે ક્રાઉન ફૂલ છે એ મગજના પ્રવાહીના વહનને હકારાત્મક રીતે અસર પહોંચાડે છે। ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, તે તમારા ચેતાતંત્રને શાંત રાખે છે, એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક, અને માથાના દુખાવાથી, એન્ડ સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટોમેક એક, અને પેટના તણાવથી દૂર લઈ જઈ શકે છે, એટલે માથાનો દુખાવો અને જે પેટનો દુખાવો છે એનાથી પણ શાંતિ મળે, એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, તેમજ તમને છે
સ્પષ્ટ રીતે વિચારવામાં પણ મદદ કરે છે। આગળ જોઈએ। પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર લાઈક અ કોમ ઓન ધ ટોપ ઓફ યોર હેડ। કે પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ Place both of your hands with your finger like combs on the top of your head। કે તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં કાંસકાની જેમ મૂકો, એટલે કોમ એટલે અહીંયા શું થાય, કાંસકો જેમ મૂકો। સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ, સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ। જેથી તમારી નાની આંગળી, જેથી તમારી નાની આંગળીઓ તમારા વાળની કિનારીને સ્પર્શ કરે, વાળની કિનારીને સ્પર્શ કરે। ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્ફ, ફર્મલી એટલે એકદમ ધીમેથી એમ, ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ, કે કાળજીપૂર્વક તમારી ખોપરીની ઉપરની બાજુ દબાવો। એ સ્કાલ્પ એટલે શું થાય, ખોપરી થાય। એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ મિડલ લાઈન, પુલ કરવું એટલે શું થાય, ખેંચવું, મિડલ લાઈન એટલે કે મધ્યમાંથી, અને તમારી આંગળીઓને મધ્યમાંથી ખેંચો। કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, દરેક હાથ વડે વાળ ઓળતા હોવ, જાણે કે દરેક હાથ વડે વાળ ઓળતા હોવ, એટલે બહારની બાજુ ખેંચવાની, પહેલાં મધ્યમાં આંગળીઓ મૂકવાની માથાની ઉપર, પછી એને શું કરવાનું છે, તમારે બહારની તરફ ખેંચવાની। નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઈન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર એટલે પ્રક્રિયા। એન્ડ નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે, હવે તમારા હાથને એવી જ રીતે માથાની મધ્યમાં મૂકો ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર, અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। રિપીટ કરવું એટલે શું થાય, પુનરાવર્તન કરવું। નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, હવે તમારા હાથને માથાના વધુ પાછળના ભાગમાં લઈ જાઓ, ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસીજર, ખોપરી તરફ મૂકો અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। એના પછી છે મેન્ટલ ક્વિક ફિક્સિસ, એટલે અમુક છે મેન્ટલ ક્વિક ફિક્સિસની નાની નાની એક્સરસાઇઝ આપેલી છે, થોડીક અજીબ પણ લાગશે તો જોઈએ। પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક, તમને મનગમતું છે એ સંગીત વગાડો, એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમમાં નૃત્ય કરો। ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ સર્જનાત્મક પ્રવૃત્તિ, એક્સરસાઇઝ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેઇન, જે તમારા મગજને, જમણી બાજુના મગજને કસરત આપે છે, એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને તમારા મગજને ફરીથી સંતુલન કરવામાં પણ મદદ કરે છે। રીબેલેન્સ કરવું એટલે શું થાય, સંતુલન કરવું। ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વેડલી એટલે એકદમ હળવેથી, મૃદુતાથી, અહીંયા શબ્દ શું વાપરેલો છે, મૃદુતાથી, કે ફિશ ટેન્ક એટલે માછલી ઘર લઈ આવો, અને માછલીઓને છે એકદમ ધીમેથી તરતી નિહાળો। ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, આ તમારા મનને શાંત પાડશે, શું પાડે છે, શાંત। રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી ચિંતાઓ લખો, પુટિંગ ધેમ ઓન પીસ ઓફ ધ પેપર, ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ, કે તમે કાગળના એક ભાગ પર મૂકીને તમારા મનની બહાર કાઢી દો,
એમાં એવું છે કે જો મનની મગજની બહાર નીકળશે બધી ચિંતાઓ તો પણ તમારું મગજ છે એકદમ શાંત રહેશે. ગેટ આઉટ ઇન ધ નેચર એન્ડ વોક, પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, કે આવતીકાલે શું થઈ શકે છે તેના બદલે અત્યારે જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. એના પછીનું છે સિંગ ઇન ધ બાથ, સ્નાન કરતે વખતે ગાઓ. એન્ડ યુઝ ધ શેમ્પૂઝ બોટલ એઝ અ માઇક્રોફોન્સ, અને માઇક્રોફોન તરીકે શેમ્પુ બોટલનો ઉપયોગ કરો. આ બધું શું છે, ટેન્સને દૂર કરવાનું છે. નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ પરફેક્ટ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, કે કોઈ સંપૂર્ણ નથી અને કોણ એ બનવા માંગે છે. મિસ્ટેક્સ આર ઓકે, મિસ્ટેક્સ એટલે શું થાય, ભૂલો. ભૂલો એ સ્વાભાવિક છે, તો બરાબર છે. ડિલેટ ધ ફ્રેઝ, ફ્રેઝ એટલે શબ્દ, એ શબ્દ કાઢી દૂર કરી નાખો. આઈ કાન્ટ, કે હું એ ન કરી શકું, ફ્રોમ યોર વોકાબ્યુલરી. વોકાબ્યુલરી એટલે શબ્દ યાદી, કે તમારી શબ્દ યાદીમાંથી એ શબ્દ કાઢી નાખો કે હું ન કરી શકું. ઇટ ઇઝન કન્સ્ટ્રક્ટિવ, તે રચનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ પોસિબલ સોલ્યુશન, અને તમારા શક્ય ઉકેલોમાં અવરોધ પેદા કરે છે. વ્યૂ બ્લોક કરવું એટલે શું થાય, અવરોધ પેદા કરો. સોલ્યુશન એટલે ઉકેલો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમારા બીજા હાથમાં અમુક લાઇનો લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમસ્ફિયર ઓફ ધ બ્રેઇન. હેમસ્ફિયર એટલે બે મગજના બે ગોળાર્ધ, બે ભાગ, જે તમારા મગજના બે ભાગોને સંતુલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી, નસીબદાર હોવાની અપેક્ષા રાખો. તો મિત્રો, અહીંયા પણ આપણો પાઠ પણ પૂરો થશે, બરાબર. આના પ્રશ્નો છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.